નમસ્કાર સેઠ એમબી બી હાયર સેકન્ડરી સ્કૂલ પેથાપુર વતી હું રંજન સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ ધોરણ બારનું પહેલું ચેપ્ટરમાં આગળ ભણીશું આપણે જોયું હતું કે બેંકનો અર્થ શોધ જોયો હતો અને બેંક સાથે કયા કયા પત્ર વ્યવહાર શા માટે કરવામાં આવે છે તે જોયો હતો હવે આજે આ બેંકમાં કયા કયા પત્રો લખવામાં આવે છે કે મેળવવામાં આવે છે તે આપણે જોઈશું તો બેંકને કયા કયા પત્રો લખવામાં આવતા હોય છે તો એનામાં બેંકને બે પ્રકારના પત્ર વ્યવહાર કરવામાં આવતા હોય છે એક તો છે વિનંતી પત્ર અને બીજું છે ફરિયાદ પત્રો તો વિનંતી પત્રમાં જોઈશું પહેલાં તો બેંકને આપણે કોઈ વિનંતી કરતા હોય અને એ વિનંતી કરવા માટે જે પત્ર લખવામાં આવે એને વિનંતી પત્ર કહેવામાં આવે આ વિનંતીમાં પહેલું છે ખાતું ખોલાવવા અંગેનો પત્ર આપણે આપણું ખાતું બેંકમાં ખોલાવવું હોય અને તે માટે બેંકને આપણે પત્ર લખતા હોઈએ કે ભાઈ મારે આ તમારી બેંકમાં ખાતું બચત ખાતું અથવા ચાલુ ખાતું ખોલાવવું છે તો તે માટેના આપણે પત્ર વ્યવહાર કરતા હોઈએ તો તે એ પત્ર પછી ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર ધારો કે આપણે કોઈ વેપારી પાસેથી કંઈક વસ્તુ ખરીદી અને એને આપણે આપણા ચેક આપીએ છીએ તો હવે એ આપણે એ વસ્તુના એ પૈસા આપણે આપવાના નથી કોઈ કારણસર આપણે એ વસ્તુ પાછી આપી દઈએ છીએ અને આપણે એને ચૂકવણી કરવાની નથી તો ત્યારે એ ચૂકવણી અટકાવવા માટે જે પત્ર લખવામાં આવે છે કે ભાઈ આ બે ચેક મેં જે તે વ્યક્તિને આપેલો છે એ વ્યક્તિને ચૂકવણી કરવાની નથી અથવા તો એનો ચેક મંજૂર કરવાનો નથી તો તે અંગેનો પત્ર પણ બેંકને આપણે વિનંતી કરતો પત્ર લખવામાં આવતો હોય છે પછી ઓવરડ્રાફ્ટ મેળવવા અંગેનો પત્ર હવે આપણે આગળ આ ઓવરડ્રાફ્ટ વિશે ભણ્યા હતા અગિયારમાં ધોરણમાં કે ઓવરડ્રાફ્ટ શું છે તો ઓવરડ્રાફ્ટ એ આપણા ખાતામાં ધારો કે પાંચ હજાર રૂપિયા હોય પરંતુ આપણને જરૂર હોય સાત હજાર રૂપિયાની તો આપણા ખાતામાં તો ફક્ત પાંચ હજાર રૂપિયા છે પણ આપણને કેટલી જરૂર છે સાત હજાર રૂપિયા એટલે એના આપણા ખાતામાં જે રકમ છે એના કરતાં વધારે રકમ આપણે બેંક પાસેથી મેળવવા માગીએ છીએ તો આપણે જે બેંક પાસેથી જે વધારાના ઓછીના નાણાં મેળવવા માગીએ છીએ બરાબર તો એ મેળવવા માટેનો પત્ર એટલે કે ઓવરડ્રાફ્ટ મેળવવા માગેનો પત્ર લખવામાં આવતો હોય છે પછી ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર આપણે આપણું ખાતું બંધ કરવું છે ચાલુ રાખવું નથી તો તે માટે પણ જે પત્ર લખવામાં આવતો હોય તે વિનંતી કરતો પત્ર હોય છે પછી ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર હવે આ ડીમેટ ખાતું શું છે તો ડીમેટ ખાતું એટલે શેર આપણે જે શેર બજારમાંથી શેર ખરીદવા હોય કે વેચવા હોય તો તે માટે સ્પેશિયલ આ ડીમેટ ખાતું ખોલાવવામાં આવતું હોય છે તો આપણે જે શેર ખરીદીએ તો એ આ જ ખાતામાં જમા થતા હોય છે અને વેચીએ તો એ આ જ ખાતામાંથી એના ચૂકવણી થતી હોય છે તો તે અંગે જે ખાતું બેંકમાં ખોલાવવામાં આવે છે આ ડિબેન્ટ ખાતું તો તે અંગે તમે જે પત્ર લખો તે પણ આ વિનંતી કરતાં પત્રમાં જ આવશે પછી આગળ છે શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર હવે તમારે તમારા બાળકને અથવા તો તમને ખુદને ભણવા માટેની જે લોન જોતી હોય તો તે લોન માટે જે બેંકને પત્ર લખવામાં આવતો હોય તો એ શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર ગણાય પછી બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો પત્ર આપણે આપણા ઘરણાં હોય કિંમતી વસ્તુઓ હોય કે પૈસા હોય પૈ જવેરાત હોય એ દરેક એ વસ્તુઓ આપણે કે પછી જરૂરી દસ્તાવેજો હોય એ દસ્તાવેજો સુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે આપણે મૂકવા માટે બેંકમાં ઘણા લોકર ખોલાવતા હોય છે તો એ લોકરની સુવિધા આપણને જોતી હોય તો તે માટે પણ આપણે બેંકને વિનંતી કરતો પત્ર લખવો પડે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ને એટીએમની સુવિધા મેળવવા અંગેનો પત્ર બરાબર એટીએમ કાર્ડ હોય કે ડેબિટ કાર્ડ હોય કે ક્રેડિટ કાર્ડ હોય તો એની આપણને સુવિધા મેળવવી હોય બરાબર તો એ માટે એ કાર્ડ મેળવવા માટે પણ બેંકને આપણે પત્ર લખવો પડતો હોય છે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ એટીએમ કાર્ડ ગુમ થયા અંગેની જાણ કરતો પત્ર આપણું જે ડેબિટ કાર્ડ હોય કે ક્રેડિટ કાર્ડ હોય કે એટીએમ કાર્ડ હોય એ ખોવાઈ જાય અથવા ગુમ થઈ જાય તો એનો કોઈ દુરુપયોગ ન કરે તો તે માટે જે પત્ર લખવામાં આવતો હોય તો એને પણ એના માટે પણ એને જે પત્ર લખવામાં આવે તેને પણ વિનંતી કરતો પત્ર કહેવામાં આવે છે અને એ પણ બેંકને લખવામાં આવતો હોય છે એટલે આ પ્રમાણે જે પત્રો છે તે આપણે નવ પુત્રકારના પત્રો છે બેંકને વિનંતી કરતાં પત્રો લખવામાં આવતા હોય છે ખાતું ખોલાવવું હોય કે આપણે કોઈને ચેક આપ્યો હોય એની નાણાંની ચૂકવણી કરવાની હોય તે આપણે નથી કરવાની અને એને અટકાવવાનો છે ચેક તો તેનો આપણે પૈસા આપણા ખાતામાં છે એના કરતાં વધારે જોઈએ છે તો એ બેંક ઓવરડ્રાફ્ટ મેળવવાનો પછી આપણું ખાતું હોય બેંકમાં અને આપણે બંધ કરાવવું છે તો તે માટેનો આપણે ડીમેટ ખાતું ખોલાવવું હોય કે પછી આપણે શૈક્ષણિક લોન મેળવવી હોય કે બેંકમાં લોકરની સુવિધા મેળવવી હોય તો કે પછી ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ કે એટીએમ આપણને જોતું હોય અથવા તો આપણું ખોવાઈ ગયું હોય તો તે અંગેની જાણ કરતો પત્ર પણ આપણે બેંકને લખવામાં આવતા હોય છે આ આજે આપણે જોયા વિનંતી કરતાં પત્રો હવે આગળ આપણે ફરિયાદ કર કરતાં પત્રો વિશે સમજીશું અસ્તુ